વ્યાખ્યા થોડીક તમને બેઝિક માહિતી આપી દઉં ભાઈ અહીંયા આ છે તો આ આ વડે પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર પ્રકારનું કઈક હતું કે ભાઈ આ રીંગ છે કોઈ રિંગ છે અને રિંગ વડે પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર આ પ્રકારનું કઈક હતું આપણને બરાબર મહત્તમ અક્ષ પર મળતું હતું બરાબર આમાંથી બહાર આવતી દિશામાં આમ હતું આખી લૂપ આપણે લઈ લઈએ તો અહીંયા આપણને આવી રીતે આમ લૂપ મળતી હતી ચુંબકીય ક્ષેત્ર માટે અંદર પણ આપણે લૂપ મળતી હતી થોડાક અંતર માટે લૂપ મળતી હતી અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં અંદરથી બહાર આવતી દિશામાં આવી રીતે હતું બહાર આવતી દિશામાં અને અહીંયા આપણને બહાર આવતી દિશામાં તો રીંગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શું હતું આવી રીતે બહાર આવતી દિશામાં બરાબર બીજું પ્રોપેસાર થાય જો વિરુદ્ધ હશે તો જે દિશામાં પણ આવી જાજી બધી રીંગો લઈ લઈએ આપણે બરાબર તો ઝાઝી બધી રીંગો લઈએ તો આપણને કંઈક ચુંબકીય ક્ષેત્ર અથવા તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે તો આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે ઇક્વિપમેન્ટ અથવા તો સાધન વડે મળે છે આપણને એ સાધનને સોળે વડે કહેવામાં આવે છે પરંતુ એક રીંગ નહીં એના બદલે જાજી બધી રીંગ એન રીંગો લઈ લઈએ બરાબર તો અહીંયા આપણે વ્યાખ્યામાં આવતા ભાઈ પાસ પાસે વિટાળેલા પરંતુ અલગ કરેલા શબ્દ છે અલગ કરેલા એટલે કે ભાઈ દાખલા તરીકે આ પાંચ પાસે વીંટળેલા આ તમને કદાચ દેખાતું હોય તો સારું એક સ્પ્રિંગ છે તો પાંચ પાસે વિંટળેલા પરંતુ અલગ કરેલા હવે અલગ નહીં આમ નજીક નજીક હોય તો શું થાય તો આની ઉપર અનેમલનું નું બોર્ડ લગાડવું પડે કે ભાઈ જેથી કરીને કેમ આપણે પાહક તાર હોય તો એની ઉપર પ્લાસ્ટિકનું રબર લગાડેલું હોય તો આની ઉપર એવું અનેમલનું નું બોડ લગાડી દઈએ જેથી કરીને રીંગોમાં એકબીજાને અડેલી હોય ને તો પણ એકબીજાને પસાર વિદ્યુત પ્રવાહ થાય નહીં સીધો વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં

કેમ સોલેનોઈડ નામ પડ્યું કે ભાઈ એમને કીધું ભાઈ સોલન અને બંનેને છૂટ પાડી દીધું એક સોલન અને બીજું છે આપી દીધું છે ઓઇડ્સ બરાબર સોલન અને ઓઇડ્સ તો સોલન નો મીનિંગ શું થાય તો સોલન નો અર્થ થાય છે પાઇપ અને ઓઇડ્સ નો મીનિંગ શું થાય શેપ આકાર બરાબર સોલન એટલે પાઇપ જો તો આ જે આપણને મળે છે આખો પાઇપ જેવો આ લંબ આ પાઇપ આખી થઈ ગઈ ધારી લઈએ તો આ પાઇપ જેવું થઈ ગયું અને શેપ ઓઇડ્સ એટલે આખો આપણને જે છે એ એનો આકાર જે છે કેવો પાઇપ જેવો મળે છે લાંબો પાઇપ જેવો મળે છે અને હજી આપણે લાંબુ ગૂંચળું લઈ લઈએ આવી રીતે બરાબર તો આખો આકાર એનો પાઇપ જેવો મળે ને ગોળ બરાબર તો આ જે પાઇપ જેવો ગોળાકાર મળતો મળતો હોવાથી એને નામે પૂછે સોલેનોઇડ સોલિડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય હાલો આવી જાજી બધી એક એક પહેલા આપણે હું તમને એમ કહું કે ભાઈ પહેલા આપણે આ એક જ રિંગ વડે પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર કેવું હતું તો અહીંયા કઈક રિંગ ઉમળતી હતી અહીંયા બહાર આવતી દિશામાં હતું એવી રીતે અહીંયા પણ બહાર આવતી દિશામાં કંઈક હશે બરાબર એવી રીતે અહીંયા આવી રીતે અનંત અંતરે જતી રહેશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બરાબર બીજી રિંગને એવી રીતે બાજુ મૂકી દઈએ તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ કંઈક આ પ્રકારની હશે બહાર આવતી દિશામાં અંદર આવી રીતે દિશામાં બરાબર એવી રીતે અહીંયા બહાર આવતી દિશામાં અને આમની પણ ચુંબકીય ક્ષેત્ર કંઈ કહી કે નહીં બરાબર આ પ્રકારનું ત્રીજી રીંગને મૂકી દઈએ તો એમનું પણ જો દરેક રિંગ એક સરખા આટાની ધારવાની છે મારે થોડીક અહીંયા મિસ્ટેક થઈ પ્રિન્ટ પહેલામાં પેઇન્ટિંગમાં એટલે સરખા આટાની છે એવી રીતે ધારજો ત્રીજા જે છે કેવી છે સરખી છે તો આમનું પણ ચુંબકીય ક્ષેત્ર કંઈક કશે આવી રીતે આપણે શું મેળવવાનું છે હેતુ કે સોલેનોઇડ વડે ચુંબકીય ક્ષેત્ર અને એમની ક્ષેત્ર રેખા આવી છે ગુચાળ જેવું થાય ને હવે આવા એક એક રીંગને લેવું ખૂબ મુશ્કેલ ભર્યું થાય તો શું કરવું પડે એક વાહક તાર લાંબો લઈ લેવાનો અને પછી એને એક આવા જેટલી ત્રીજાનું ગૂંચળું બનાવવું છે એટલી ત્રીજાનું ગૂંચળું જે છે વીટાળી દેવાનું સ્પ્રિંગ જેમ અને આ પ્રકારનું આપણને એક મળે એટલે જો દરેક એક આંટો આવી રીતે દરેક એક આટો સ્વતંત્ર થઈ ગયો એવી રીતે આટો સ્વતંત્ર થઈ ગયો દરેક આટા જે છે એ સ્વતંત્ર થઈ ગયા અને દરેક સ્વતંત્ર આટાનું ચુંબકીય ક્ષેત્ર કશે કે નહીં પરંતુ એની સંયુક્ત અસરને લીધે ચુંબકીય ક્ષેત્ર આપણને કંઈક જુદું હશે કંઈક જે છે એમાં સાગળે જુદું છે કે ભાઈ અહીંયા આપણે એક આગળ જોયું હતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને ક્રોસ કરતી નથી એકબીજાને છેદતી નથી જો છેદે તો ચુંબકીય ક્ષેત્રના બે માર્ગો મળે આપણને તો જ્યારે બે માર્ગો ક્યારે શક્ય નથી તો અહીંયા શું થાય આ જે રીંગો છે ને એમની સંયુક્ત અસર થઈ જાય તો સંયુક્ત અસર ને આપણને પરિણામી ક્ષેત્ર રેખાઓ મળે આ પ્રમાણે અને પરિણામી ક્ષેત્ર રેખાઓ મળે છે એમાંથી આપણને ગઝિયા ચુંબક સાથે આપણે સરખાવી દઈએ નોર્થ અહીંયા લઈ લઈને અહીંયા સાઉથ લઈ લઈએ તો નોર્થમાંથી બહાર નીકળશે અને સાઉથની અંદર એન્ટર થશે અંદર જાઉથ ટુ નોર્થ હશે નોર્થમાંથી બહાર નીકળશે અને સાઉથમાં એન્ટર થશે બરાબર નોર્થ ટુ સાઉથ હશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખ્યાલ નહીં તો આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્ર અને બંને સરખા હશે તો અહીંયા આપણે જે છે અહીંયા નોર્થ પોલ લઈ શકાય અને અહીંયા જે સાઉથ પોલ લઈ શકાય તો આખું ચુંબકીય ક્ષેત્ર આ પ્રકારનું કહી છે ઇઝ ઇટ ક્લિયર ખબર પડી કે નહીં તો આ સોલેનો બેઝિક માહિતી તમને આપી છે હવે સોલેનોઈડ વડે પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્રનું નું સમીકરણ શું હોય એની આપણે વિશેષ ચર્ચાઓ કરીએ નેક્સ્ટ ટોપિક આપણો થયો અનંત લંબાઈના સોલેનોઇડ વડે ચુંબકીય ક્ષેત્ર અથવા તો અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર હવે અહીંયા આપણે જે સોલેનોઇડ લીધો છે એનો આડછેદ લીધો છે ધારો કે આ એક સોલેનોઇડ છે ને એનીથી વચ્ચેથી કાપી નાખો તો એનો આડછેદ થયો હવે અહીંયા અનંત લંબાઈનો અને પરિમિત લંબાઈ પરિમિત ટૂંકી લંબાઈનો સોલેનોઇડ કોને કહેવાય એની થોડીક સ્પષ્ટતા કરી લઈએ તો અનંત લંબાઈનો સોલેનોઇડ એને કહેવાય કે જે સોલેનોઇડની ત્રીજાની સરખામણીમાં અને કંઈક ત્રીજા છે ને આ ત્રીજાની સરખામણીમાં સોલેનોઇડની લંબાઈ વધારે હોય ધારો કે આ સોલેનોઇડ છે એમની ત્રીજા એમની ત્રીજા ત્રણ સેન્ટીમીટર છે કારણ કે છ સેન્ટીમીટર વ્યાસ થયો એટલે ત્રણ સેન્ટીમીટર ત્રિજા થાય ત્રણ સેન્ટીમીટર છે અને આ સોલેનોઇડની લંબાઈ સાત સેન્ટીમીટર છે બરાબર તો ત્રણ સેન્ટીમીટર ઓછું થયું સાત સેન્ટીમીટર વધારે થયું તો આ અનંત લંબાઈનો એમ ધારી શકાય કે ભાઈ જે સોલેનોઇડની ત્રીજાની સરખામણીમાં એ સોલેનોઇડની લંબાઈ વધારે હોય બરાબર ત્રીજા ઓછી હોય અને સોલેનોઇડની લંબાઈ વધારે હોય તો તેવા સોલેનોઇડની અનંત લંબાઈનો સોલેનોઇડ કહી શકાય અને જે સોલેનોઇડમાં જે સોલેનોઇડની ત્રીજાની સરખામણીમાં એ સોલેનોઇડની લંબાઈ ઓછી હોય બરાબર તો તેવા સોલેનોઇડને પરિમિત ટૂંકો ટૂંકી લંબાઈનો સોલેનોઇડ કહી શકાય પરિમિત લંબાઈનો સોલેનોઇડ કહી શકાય તો બંનેના સમીકરણો પાછા જુદા જુદા છે હું તમને અહીંયા આપણે જે દર્શ આપેલું છે ટેક્સ્ટબુક ની અંદર એ ગણાવ એ આપણી પાસે અનંત લંબાઈનો છે પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય તો એમની સમીકરણ શું છે એ હું તમને મોકલી દઈશ બરાબર એમાં ખૂણો આવે છે બીજું કંઈ ન આવતું ઓકે હવે આ સોલેનોઇડ જ્યારે કાપામાં આ આ જે છે ને આ જે ક્રોસ અને ડોટ એની થોડીક સ્પષ્ટતા કરી લઈએ જે ક્રોસ જે ચિહ્ન ડોટ ચિહ્ન છે એ અંદર જાય છે અને ક્રોસ ચિહ્ન છે સોરી ક્રોસ ચિહ્ન છે એ અંદર જાય છે તીર આપણે તીરનો પાછળ ભાગ અંદર જાય અને ડોટ ચિહ્ન છે બહાર આવે છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત નથી અહીંયા શું છે આંટાઓની વાત છે કે અહીંયા સોલેનોઇડ હા દાખલા તરીકે આ સોલેનોઇડ છે આપણી પાસે તો આને વચ્ચેથી ભાગ કરી નાખીએ તો આના આંટાઓ હશે ને કંઈક તો આ દરેક એક ચોખું છે દરેક એક આંટો છે બરાબર એક વર્તુળ છે તો જ્યાં ક્રોસ ચિહ્ન છે એ આંટાઓ અંદર જતી દિશામાં છે અને ડોટ ચિહ્ન છે ડોટ એટલે તીર થયું બહાર આવતી દિશામાં આંટાઓ

ચુંબકીય ક્ષેત્ર કંઈક આ પ્રકારનું છે હશે આપણે ધારી હવે જુઓ પી બિંદુ લઈએ તો પી બિંદુ એ ક્ષેત્ર કેવું હશે મહત્તમ સ્ટ્રોંગ હશે અને ત્યાં આપણે અક્ષને સમાંતર હશે એમની અક્ષ લઈ લઈએ આપણે ડોટેડ અક્ષ સમાંતર ક્ષેત્ર રેખા હશે અને અહીંયા બહારની દિશામાં ક્યુ બિંદુ લઈએ તો ક્યુ બિંદુ એ ચુંબક ક્ષેત્ર મહત્તમ નહીં ઓછું હશે અને એ અક્ષને સમાંતર હશે અહીંયા આપણે આખી લૂપ પૂરી કરીએ આમ બરાબર સોલેનોઈડ ની અંદર આમ જોઈએ આપણે જો ગજિયા ચુંબક જેવું ચુંબક એક ક્ષેત્ર છે પણ અહીંયા આખી લૂપ પૂરી નહીં થાય બરાબર ત્યાં આપણે શું થયું નોર્થમાંથી સાઉથમાં જતું હતું સાઉથ ટુ નોર્થ એટલે કે લૂપ પૂરી થતી હતી અહીંયા લૂપ પૂરી નહીં થાય એવું જરૂર નથી તો અહીંયા ચુંબક ક્ષેત્ર કેવું હશે નિર્બળ હશે પ્રબળ નહીં હોય અને અક્ષને સમાંતર હશે ત્યાં અહીંયા ક્ષેત્ર રેખાઓ ઓકે

આપણો કે આ સોલ વડે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો જો અંદર ચુંબકીય ક્ષેત્રની અંદર બીસી શું છે છે અહીંયાથી આપણે લઈ લઈએ તો બીસી લંબ છે ચુંબકીય અહીંયા સીડી તો સાવ બહાર જ છે ચુંબકીય ક્ષેત્રની અંદર નથી બહાર આપણે બહાર ચુંબક ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે ઉધારીએ અને एड શું છે એ લંબ છે ચુંબકીય ક્ષેત્રને તો અહિયાં એમ્પિયર ના સર્કિટલ નો નિયમ ઉપયોગ કરીએ આપણે તો તેથી એમ્પિયર ના સર્કિટલ નિયમ મુજબ શું તો ક્લોઝ ઇન્ટિગ્રેશન b * dl આપણે બી ઇન્ટુડીએલ ઇઝ ઇક ટુ મ્યુ ઝીરો હવે જો આમાં આપણે શું શું થશે એક તો વડે પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર અને બીજું વિદ્યુત પ્રવાહ હવે આપણે પહેલા ચુંબકીય ક્ષેત્ર મેળવીને પછી વિદ્યુત પ્રવાહ મેળવીને બંનેના ને અંદર કિંમત મૂકી દઈએ એટલે આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે બરાબર તો આ આપણું સમીકરણ એક નામ આપી દઈએ હવે આપણે શું કરીએ ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ઇન્ટુ ડીએલ ની વાત કરીએ તો આપણે અહીંયા લૂપ કઈ લીધી અહીંયા લૂપ લીધી આપણે ABCD તો અહીંયા લઈ લઈએ લૂપ ABCD માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થાય A થી B B * DL તો तो B * DL બરાબર આમ થાય B ને બહાર લઈ લઈએ * DL આ કયો ખંડ થયો A થી B + બીજો કયો ખંડ થયો

આપણી લૂપ થઈ એ બી સી અને ડી જે છે તે તો અહીંયા આપણે આખા અંદર રહેલા જે એ નાટાઓ છે એના વડે ચુંબક ક્ષેત્ર મેળવી તો શું થશે બહુ ઇઝી છે તો ક્લોઝ ઇન્ટીગ્રેશન બી એ બી સી આખ થી લૂપ લઈ લીધી તો આટલા ખંડ વડે આટલા ખંડમાં રહેલું ચુંબક ક્ષેત્ર પ્લસ બી થી સી ખંડમાં રહેલું ચુંબક ક્ષેત્ર પ્લસ સી થી ડી ખંડમાં રહેલું ચુંબકીય ક્ષેત્ર અને પ્લસ ચુંબકીય ક્ષેત્ર કયું થાય કે નહીં અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન છે એટલે કોનું થયું ચાલો કઈ વાંધો નહીં આપ થયું એ બીસીડી હવે જો આમાંથી કયા કયો ખંડ ચુંબકીય ક્ષેત્રની અંદર છે કે જેનું આપણે ચુંબકીય ક્ષેત્ર મળે અને કયો ખંડ ચુંબકીય ક્ષેત્રની બહાર છે જેનું આપણને ઝીરો થશે તો અહીંયા ત્રણ એવા ખંડ છે કે જે લંબ છે સમાન ચુંબકીય ક્ષેત્ર થશે બે ખંડ એવા છે ડી છે એ પણ સમાન ચુંબકીય ક્ષેત્ર લંબ છે તો એ ખંડ શું થશે એનું ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં તેથી સમાન ચુંબકીય કયા ખંડ છે ક્લોઝ ઇન્ટીગ્રેશન

થઈ કે નહીં એચ થઈ આટલી લંબાઈ થઈ અને ધારો કે આપણને ખબર નથી એની અંદર રહેલા છે છે તો ચુંબકીય ક્ષેત્ર શું મળે એ જોઈએ આપણે ઓકે ચાલો તો અહીંયા બાકીના વાળાની અંદર ઝીરો મૂકી દે ઉપરની આકૃતિની અંદર આપણને કયું મળશે ફક્ત ને ફક્ત એક મળે કે નહીં તો ક્લોઝ ઇન્ટીગ્રેશન એ બી સીડી લુપનું ઇન્ટિગ્રેશન આપણને મળશે બી ઇન્ટુડીએલ

ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડીએલ ઇઝ ટુ બી ઓફ એચ અથવા બી ઇન્ટુ એચ બીકોઝ રીઝન ઓફ ઇન્ટીગ્રેશન ડીએલ એ ટુ બી ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને એચ ખબર પડી કે નહીં બરાબર અહીંયા શું લીધું છે ઓફ એચ આ ગુણાકારની અંદર છે તો આ આપણું જે છે એ હા તો આ આપણું જે છે એ આપણને જે જેક લૂપ લીધી છે એમનું ચુંબક ક્ષેત્ર આપણને મળી ગયું b into dl is equal to b ઓફ h ખ્યાલ આવ્યો કે નહીં તો આ સમીકરણ 1 થયું આ આપણો સમીકરણ 2 થયું હવે આપણે ખાસ અગત્યની શું વાત કરવાની છે i વિદ્યુત પ્રવાહની હવે જો અહીંયા આપણી પાસે આ દરેક બોક્સ છે આપણો એક આટો છે તો દરેક બોક્સમાંથી i એક આટામાંથી i જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને કેટલી ઊંચાઈ લંબાઈ સુધીમાં h લંબાઈ સુધીમાં આય છે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના આંટાઓ હોય જો એક આંટામાંથી પસાર પ્રવાહ આય છે બરાબર અહીંયા લખી દઈએ આપણે એક આંટામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આય છે તો એન આંટામાંથી પસાર વિદ્યુત પ્રવાહ કેટલો થાય એન આઈ થાય કેટલી લંબાઈ સુધી છે આઈ તો એમનો સમીશન એમનો સરવાળો કરવો હોય આપણે આઈ ટોટલ સમીશન આઈ કરવું હોય આપણે તો શું થાય એન એચ આઈ ખ્યાલ આવે છે કેવા એન આંટાઓ લેવા પડે એને એન આટાઓનો વિદ્યુત પ્રવાહ કઈક લેવો પડે ને કેટલી સુધી એન લંબાઈ સુધી છે કઈક લંબાઈ છે એચ સુધીની

તેથી સમીકરણ એક માં સમીકરણ બે અને ત્રણ ઉમેરતા બે અને ત્રણ ઉમેરતા શું થાય બી ઇન્ટુ ડીએલ બરાબર શું મળ્યું આપણને બી એચ ઇઝ ઇક્વલ ટુ મ્યુઝીરો સિગ્મા આઈ બરાબર શું મળ્યું આપણને એન એચ આઈ એચ એચ કેન્સલ કરો એટલે શું મળે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન આય ખૂબ જ અગત્યનું સમીકરણ મળ્યું છે કે સોલેનોઇડમાં એનાંટાઓ ધરાવતા સોલેનોઈડ હોય અને એમાંથી પસાર થતું આ જેટલો વિદ્યુતમાં પસાર થતો હોય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બી જેટલો મ્યુ ઝીરો એનાય મળે

આ અનંત લંબાઈના સોલેનોઇડ માટેનું સમીકરણ આપણને મળે છે બીજી કોલ મ્યુ અને જગ્યાએ પરિમિત લંબાઈનો સોલેનોઇડ લઈ લીધો હોય તો એના સમીકરણો પણ મળે છે તો એ હું તમને જે છે એ પીડીએફ દ્વારા મોકલી દઈશ આજનો લેક્ચર આટલો રાખીએ બેસ્ટ ડી હેવ ગુડ ડે થેન્ક યુ